નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ વાઢેળ, આપ સર્વેનું સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. આજે આપણે મળ્યા છીએ શાની માટે? તો ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 3 ચતુષ્કોણની સમાજ ઉદાહરણ 4 અને 5 માટે. સાહેબ, ઉદાહરણ 1, 2, 3 થિયરી જોઈએ તો? અરે વાલા વિદ્યાર્થીઓ, એની લિંક ક્યાં હોય? નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, બરાબર છે? તો ત્યાંથી જોઈ લેજો. આપણે જોઈએ ઉદાહરણ 4. શું કહે છે કે આકૃતિમાં બેસ્ટ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એમાં એક્સ વાય ઝેડ ના મૂલ્ય શોધો. જો બેસ્ટ છે ને, દેખાય? બેસ્ટ કયો છે? અહીંયા બી ઈ એસ ટી ઈ, બેસ્ટ, બી ઈ એસ ટી. તો આ જે બને એની સબાચો છે એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ. એમાં એમ કીધું કે અહીંયા એક્સ દેખાય, અહીંયા વાય દેખાય, અને અહીંયા ઝેડ દેખાય. તો આની કિંમત મેળવો. શું કીધું? આ એક્સ વાય અને ઝેડ ની કિંમત મેળવો. ઈઝી છે, જો એકદમ. સ સ સ અને પ પ પ યાદ આવે? સાહેબ, શું સ સ સ અને પ પ પ? લા વિદ્યાર્થીઓ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા સમાન હોય અને પાસ પાસેના ખૂણા પૂરક હોય. આવું કીધું હતું ને મેં, એ જ વાપરવાનું છે, બરાબર? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પેલા આપ્યું છે હું છાપી દઉં છું, પછી આપણે આગળ વધીએ, બરાબર છે? ચાલો, તો અહીંયા આપ્યું ખૂણો બી બરાબર, શું આપ્યો? 100 અંશ. ચાલો, એ સિવાય આપણે અહીંયા કરવાનું છે શું? એ લખી દેવાનું. તો સાહેબ, અહીંયા એક્સ ની કિંમત મેળવવાની એટલે એક્સ બરાબર કેટલા, વાય ની કિંમત મેળવવાની એટલે વાય બરાબર કેટલા, ઝેડ ની કિંમત મેળવવાની એટલે ઝેડ બરાબર કેટલા. તો આ બાબત છે, બરાબર? એકદમ ઈઝી ઈઝી. ચાલો, તો જોઈએ. આપણે ફર્સ્ટ વિધાન લખું છું, ધ્યાનથી નિહાળજો વિદ્યાર્થી મિત્રો. તો જુઓ, તમારે અહીંયા લખવાનું સબાચ. હું ભલે હું અહીંયા લખું સબાચ, પણ તમારે શું લખવાનું? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા સમાન હોય છે રે. હોય કે નહીં સમાન? હે મારા વાલા બાળકો, તો સમાન હોય, બરાબર છે? ચાલો, અહીંયા દેખાય તમને? હા સાહેબ, અમને દેખાય કે ખૂણો એસ બરાબર ખૂણો બી થાય. ખૂણો એસ બરાબર ખૂણો બી થાય. થાય કે ન થાય? એટલે જોવો ને, બી અને એસ સામે સામે ના ખૂણા છે. છે કે નહીં? બી અને એસ સામે સામે ના ખૂણા, એટલા માટે અહીંયા લખો ખૂણો એસ બરાબર ખૂણો બી. તો હવે લખો, તેથી ખૂણા એસ નું શું નામ આપેલું છે અહીંયા? તો એક્સ નામ આપેલું છે. શું આપેલું છે? એક્સ. તો એક્સ બરાબર આ ખૂણા બી ની કિંમત કેટલી છે અહીંયા? 100 અંશ. ચાલો, આપણો એક જવાબ તો મળી ગયો. લ્યો સાહેબ, બસ આટલું હેલું? હા, આટલું જ હેલું છે. ચાલો જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ તમને શું ખબર છે સાહેબ? અમને એ ખબર છો કે સબાચોમાં પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. કેવા હોય? પૂરક. તો સબાચોમાં સાપ સાપેના, એવું નહીં નહીં, પાસ પાસેના એટલે એ પાસ પાસેના ખૂણા પૂરક હોય. એટલે પૂરકનો મતલબ કે બે નો સરવાળો 180. એટલે હે મારા ભાઈ, કેટલો? 180. જોવો ને, જોવો બાળકો, જોવો પાસ પાસેના ખૂણા. અહીંયા પાસ પાસેનો ખૂણો કયો સારો લાગે છે? છે ખૂણો બી અને ખૂણો ઈ, બે પાસ પાસેના ખૂણા છે, બરાબર છે? એસ ને ઈ પાસ પાસેના જ કહેવાય, પણ આપણે અત્યારે બી ને ઈ લઈએ, બરાબર? તમને જો મજા આવે તો તમે એસ અને ઈ પણ લઈ શકો છો. આપણે અહીંયા ઝેડ ની કિંમત શોધી, એટલે માટે આપણે લખશું અહીંયા ખૂણો બી પ્લસ ખૂણો ઈ બરાબર 180 અંશ. આવું શું કામ લખ્યું ખબર પડી ને બાળકો? હા, તો વાંધો ને. તેથી શું થાય? ખૂણા બી ની કિંમત કેટલી છે? 100 અંશ. ખૂણા ઈ નું નામ શું આપેલું છે આપણે? સાહેબ, ખૂણા ઈ નું નામ તો તમે અહીંયા ઝેડ આપેલું છે, બરાબર છે? ચાલો, અહીંયા શું નામ આપ્યું? ઝેડ બરાબર કેટલા? 180 અંશ. તેથી શું થાય? ઝેડ બરાબર 180 અંશ
માઇનસ 100 અંશ, તેથી ઝેડ બરાબર કેટલા મળે? 80 અંશ. સાહેબ આટલું હેલું? હા એટલું જ હેલું. આપણા બે દાખલા તો પતી ગયા અહીંયા, હવે ખાલી ત્રીજો. તમે નીચે એકદમ મસ્ત લાઈનમાં લખજો, મારી પાસે અહીંયા જગ્યા નથી એટલે મારી રીતે સાઈડમાં લખું છું. બરાબર વિદ્યાર્થીઓ, તમે એકદમ લાઈનમાં જ લખજો. હવે જોવો, તો જોજો, હમણાં હું તમને આકૃતિમાં કંઈક બતાવવા માગું છું, તમે જોવા માગશો તે. અહીંયા જોવો તો ખૂણો એસ ઈ બી, જો ખૂણો એસ ઈ બી અને અને ખૂણો બી ઈ. સાહેબ અહીંયા કાંઈ નામ ના થાય, ચાલો હું અહીંયા નામ આપી દઉં. બરાબર, એ નામ આપી દઉં. કયું? કે. શું નામ આપ્યું છે અહીંયા? કે. ચાલો તો પછી જો, પછી ખૂણો બી ઈ કે. કયો? ખૂણો બી ઈ કે. તો એ બી ઈ કે અને એસ ઈ બી કેટલા ખૂણા કીધા મેં અહીંયા? જોજો, ખૂણો એસ ઈ બી અને ખૂણો બી ઈ કે. કઈ જોડના ખૂણા બને? રેખિક જોડના ખૂણા બને. સાહેબ રેખિક જોડના ખૂણા એટલે શું? તો એટલે આમ ટૂંકમાં સમજો બાળકો, રેખિક જોડના ખૂણા એનો મીનિંગ એવો થાય કે એક સીધી લીટી હોય, એ રેખા, લીટી એટલે કે રેખા, અને એ રેખાનું કોઈ એકાદું બિંદુ હોય અને એ ઉગમ બિંદુમાંથી એમાંથી એકાદું કિરણ પડતું અને એમાં જો બે ખૂણા બને, તો આ બંને ખૂણાને રેખિક જોડના ખૂણા કહેવાય ને. ખૂણો એક, ખૂણો બે, અને આ બેનો સરવાળો કરો તો 180 અંશ મળે. આને જ તો કહેવાય રેખિક જોડના ખૂણા. યાદ રાખજો વિદ્યાર્થીઓ, તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ, ધોરણ 7 ની અંદર આવી ગયેલી છે આ રેખિક જોડના ખૂણા કોને કહેવાય તે. બરાબર છે? ચાલો આપણે આગળ જઈએ. હવે આપણે લખશું ને ખૂણો એસીબી અને ખૂણો બીઈ કે એ રેખિક જોડના ખૂણા છે. ક્લિયર છે વિદ્યાર્થીઓ? હા સાહેબ. તો જો મેં કીધું એમ, કરો સરવાળો, બેનો સરવાળો કેટલો થાય? તો લખો ખૂણો એસ ઈ બી પ્લસ ખૂણો બી ઈ કે બરાબર 180 અંશ. આગળનું સ્ટેપ જોવો બાળકો. અરે તેથી તેથી એસી બી બી ઈ કે, તો એસ ઈ બી કા નામ ક્યાં રખા? ઝેડ રખા હે હમને, તો ઇધર લખેંગે ઝેડ પ્લસ, ઝેડ પ્લસ બી ઈ કે. તો બી ઈ કે નું નામ શું રાખ્યું? જોવો બી ઈ કે, તો બી ઈ કે નું નામ રાખ્યું છે વાય બરાબર 180 અંશ. તેથી અલ્લા એ, તેથી અલ્લા એ, અલ્લા વાળા બાળકો, સાહેબ ઝેડ, તો ઝેડ નું માપ 80 અંશ, વાય નું માપ, અલ્લા ભૂલી જાઉં છો એ, અલ્લા વાય તો આપણે અહીંયા ગોતવાનો કીધો છે, તો આપણે ગોતવા મળ્યા છે. ચાલો તો આગળનું સ્ટેપ શું લખાય જોવો. તો સાહેબ તો લખાય વાય બરાબર 180 અંશ માઇનસ 80 અંશ. તેથી તેથી શું કહેવાય? વાય બરાબર 180 માંથી 80 જાય તો કેટલા મળે આપણને? 100 અંશ મળે. થાય છે ક્લિયર વિદ્યાર્થીઓ? અને છેલ્લે તમારે શું લખવાનું જવાબ માટે? કે આમ જોયા સાહેબ બધું મળી ગયું. હા તો જુઓ, એક્સ ઝેડ ને વાય બધું જ મળી ગયું. તો છેલ્લે લખવાનું આમ એક્સ બરાબર 100 અંશ, વાય બરાબર 100 અંશ અને ઝેડ બરાબર 80 અંશ. અને આની ફટે કરી દેવાનું સરસ મજાનું બક્સું. આવડે બોક્સ કરતા બાળકો? અને છેલ્લે શું લખવાનું? આન્સર અથવા તો જવાબ, બેમાંથી એક લખવાનું. બરાબર, બંને નહીં. ક્લિયર છે આ દાખલો વિદ્યાર્થીઓ? એકદમ ઇઝી દાખલો હતો આ, તો તમને આવડે ને આવું? શું કરવાનું સાહેબ આમાં? બીજું કંઈ કરવું હોય તો? જો બાળકો, આમાં બીજી રીત પણ થાય. આ બે ખૂણા છે ને એક્સ અને વાય, એ અનુકોણના ખૂણા કહેવાય. એ અનુકોણના ખૂણાની રીતે પણ તમે કરી શકો છો, જો તમને આવડતું હોય તો. થાય છે ક્લિયર? અનુકોણના ખૂણા કોના કહેવાય ને એ હું કહી દઉં છું, તમે પછી દાખલો જાતે ગણી લેજો. બરાબર છે?
અનુકોણ ના ખૂણા કોને કહેવાય હું તમને કહી દઉં. ચાલો તો આ કોઈ બે સમાંતર રેખા છે, આ બે કોઈ સમાંતર રેખા છે, એને કોઈ છેદતી આ રેખા, બરાબર. આ બંને કેવી સમાંતર રેખા છે અને એને છેદતી આ કોઈ એક ત્રીજી રેખા છે. તો બે સમાંતર રેખાને છેદતી હોય એક ત્રીજી રેખા છે. તો અહીંયાથી કેટલા ખૂણા બને? ટોટલ આઠ ખૂણા બનશે. કેટલા ખૂણા બનશે? આઠ ખૂણા. તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. તો અહીંયા કયા કયા ખૂણા અનુકોણના થાય? તો જો ખૂણો એક અને ખૂણો પાંચ અનુકોણ. જોજો એક અને પાંચ અનુકોણ થાય, એ સિવાય ચાર અને આઠ અનુકોણ થાય. અહીંથી ખબર પડી હશે ત્રણ અને સાત અનુકોણ થાય અને છ અને બે અનુકોણ થાય. મતલબ કે બે સમાંતર રેખા, એમાં વચ્ચે એક ઊભી લીટી દોરી, એનાથી એફ જેવો આકાર બનતો હોય ને, એફ જેવા આકારમાં જ્યાં બે ખૂણા પડે એ બંને કેવા કહેવાય? અનુકોણ કહેવાય. પછી આ રીતના હોય તો એમાં અહીંયા પડે છે, બરાબર છે. ચાલો એ સિવાય તમને એમ થાય કે ઊંધું બતાવે સાહેબ એફ, તો આ બે ખૂણા, બરાબર છે. ચાલો ક્લિયર બાળકો? તો આ શું કહેવાય? આ બધું આપણે અહીંયા અત્યાર સુધીની આ કથા કરી, શાની કથા કરી? ખાલી અનુકોણના ખૂણા માટેની. આના પરથી તમે થોડુંક સમજીને જાતે પણ લખી શકો, બરાબર છે. ચાલો તો જઈએ આપણે નેક્સ્ટ. ચાલો શું છે? અરે વાહ, તમારા માટે છે ઓસીએન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન. આના પર મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી, સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર ને બીજું ઘણું બધું. તો આજે જ તમે ડાઉનલોડ કરો, તમારા મિત્રોને ડાઉનલોડ કરાવો. તો જઈએ નેક્સ્ટ ઉદાહરણ નંબર 5. શું કહે છે ઉદાહરણ નંબર 5? જો તો સમાંતર બાજુ ચતુષ્કોણ રિંગ. અરે વાહ, રિંગ એવું અહીંયા તો આર આઈ એન જી, રિંગમાં માપ ખૂણો આર બરાબર 70 અંશ હોય તો બીજા ખૂણાના માપ શોધો. ક્લિયર છે? અહીંયા જો બાળકો, સાહેબ ખૂણાના માપ કેમ શોધવા? એટલે ભાઈઓ, એટલે વાળા વિદ્યાર્થી મિત્રો, હમણાં તો આપણે જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન, પાસપાસેના ખૂણા પૂરક, તો એ જ વાપરવાનું છે, લખવાનું છે. તો અહીંયા જે આપ્યું એ છાપ્યું પહેલા. ચાલો તો ખૂણો આર બરાબર 70 અંશ, સાહેબ આગળ માપ ખૂણો. જો અહીંયા માપ ખૂણો લખવો ને તો ચાલશે, ન લખો તો પણ ચાલશે. જૂના સિલેબસમાં માપ ખૂણો લખાઈને આવતું હતું, નવા સિલેબસમાં લખાઈને આવતું નથી, એટલે લખવો જરૂરી છે નહીં. ચાલો તો સરકાર પણ સ્વીકારે છે તો આપણે પણ સ્વીકારી લેવાનું છે. ચાલો અહીંયા ખૂણો આર બરાબર 70 અંશ અને કરવાનું છે શું આપણે? તો સાહેબ બાકીના ખૂણાના માપ, તો ખૂણો આઈ બરાબર કેટલા, ખૂણો એન બરાબર કેટલા અને ખૂણો જી બરાબર કેટલા એ કહેવાનું છે, બરાબર છે. ચાલો તો ત્રણ વસ્તુ આપણે શોધવાની છે. આપણે અહીંયા હું ડાયરેક્ટ શીખવાડું, બરાબર. આગલા દાખલામાં આપણે ઘણું બધું લખ્યું હતું, એ લખાણ જો તમે પાછળ કૌંસમાં કારણ કે કરીને લખો ને તો પણ સાચું પડે. તો જો હવે કયા ખૂણા સામસામેના છે? આર અને એન સામસામેના છે. તમે અહીંયા લખી શકો ખૂણો એન બરાબર ખૂણો આર. અને હવે કૌંસમાં લખવાનું, શું લખશો કૌંસમાં? હે બાળકો, સાહેબ તમે કૌંસમાં લખશું શું? કે સબાચોમાં, સબાચોમાં સામ સામેના, સામ સામેના ખૂણા કેવા હોય? સમાન હોય છે. સામ સામેના ખૂણા સમાન હોય. ક્લિયર થઈ છે વિદ્યાર્થીઓ? ચલો સામ સામેના ખૂણા સમાન હોય છે. આ થઈ ગયું, પતી ગયું. તો ખૂણા n બરાબર કેટલા લખવાના? જોવન સાહેબ, તો તેથી ખૂણો n બરાબર r નું માપ કેટલું આપ્યું? 70. તો લખી દો 70 અંશ. બસ અહીંયા એક સીન પૂરો પૂરો ને. ચાલો હવે બીજું લખીએ. બીજું શું લખશું? એ અમને ખબર છે કે હવે ખૂણો r પ્લસ
આર ની બાજુ વાળો લખવાનો, જો મજા આવે તો આઈ લખવાનો, મજા આવે તો જી લખવાનો, જે મજા આવે એ લખવાનો. આઈ લખો અથવા જી લખો, ખૂણો આર પ્લસ ખૂણો આઈ બરાબર 180 અંશ. શા માટે? હે ભાઈ શા માટે? હે મારા બાળકો, સાહેબ લખો ને અહીંયા કે સ બા ચ મા પાસ પાસ ના ખૂણા પૂરક હોય છે રે. હે બાળકો, આવું પાસ પાસેના ખૂણા પૂરક હોય એના લીધે શું થાય? બેનો રસવાળો 180, લાલા રસવાળો નહીં સરવાળો. ચાલો તો ખૂણા આર નું માપ કેટલું? 70 અંશ. આઈ નું માપ શોધવાનું છે એટલે બરાબર 180. તો 70 પ્લસ ખૂણો આઈ બરાબર 180 અંશ. તેથી ખૂણો આઈ બરાબર 180 અંશ માઇનસ 70 અંશ. તેથી ખૂણો આઈ બરાબર, ખૂણો આઈ બરાબર કેટલા મળે? 110 અંશ મળે. તો જોવો ને બાળકો, સાહેબ અહીંયા એન મેળો આઈ મેળો, તો બે માપ તો મળી ગયા. હવે ત્રીજું માપ મેળવવું તો એકદમ ઈઝી છે. કેવું છે? એકદમ ઈઝી છે. ચાલો હમણાં ખબર છે તમને એ જ વસ્તુ ફરીથી લખવાની છે અહીંયા, બરાબર છે? ચાલો તો ખૂણા આઈ છે તો ખૂણા આઈ ની સામે કોણ આવે? ખૂણો જી આવે. અહીંયા લખી શકો ખૂણો જી બરાબર ખૂણો આઈ. કારણ શું? સ બા ચ મા સામ સામે ના ખૂણા કેવા હોય? સમાન હોય. ક્લિયર? ચાલો બસ આટલું જ લખવાનું ને બે માર્ક્સ ત્રણ માર્ક્સ માં પૂછાય એટલે મેઠા માર્ક્સ મેળવી લેવાના. તેથી ખૂણા જી નું માપ નથી ખબર, ખૂણા આઈ નું ખબર છે. ખૂણા આઈ નું કેટલું છે? 110 અંશ. ચાલો તો તમને બધા જ માપ મળી ગયા છે, તો અંતે તમે શું લખશો? આમ. અંતે શું લખશો? આમ. એટલે આમ એટલે કેરી હિન્દીમાં કહેવાય, હો ગુજરાતીમાં ન કહેવાય. આમ ખૂણો આઈ બરાબર ખૂણો જી બરાબર 110 અંશ, તથા ખૂણો એન બરાબર કેટલો છે? 70 અંશ મળે. આને કરી દેવાનું બોક્સ અને છેલ્લે લખવાનો જવાબ. ચાલો તમારે બોક્સ ન કરો, તમે બધે ડબલ અંડરલાઈન પણ કરી શકો, બરાબર છે? તો જઈએ નેક્સ્ટ. અરે પતી ગયું. અહીંયા ઉદાહરણ 4 ને 5 પૂરા થઈ છે વિડીયોમાં. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાકી રહેલા ઉદાહરણ 6, 7, 8 સાથે. ત્યાં સુધી આ વિડીયો જોજો. અગાઉના વિડીયો નથી જોયા તો તે પણ જોજો. અગાઉના ચેપ્ટરનું રિવિઝન કરજો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.